નમસ્કાર, હું અનિશા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચારમાં વાત કરી તો શેનોરથી મળી રહ્યા છે. તાલુકાના આનંદી ગામે આદિવાસી વિસ્તારમાં કેજરીવાલના ગેરંટી કાર્ડનું વિતરણ કરાયું, જેમાં એક જ વિસ્તારમાંથી 47 યુવાનો પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અશોક વસાવાના હસ્તે આમ આદમી પાર્ટીનો ખેસ ટોપી પહેરીને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા. આનંદી ગામના આગેવાન નિલેશભાઈ વસાવા, આનંદી ગામના પૂર્વ ગ્રામ સરપંચ સદસ્ય, પંચાયત સદસ્ય તેમજ યુવાનો આપમાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજના 70 જેટલા યુવાનો પણ પાર્ટીમાં જોડાવાની તૈયારીમાં છે. વિધાનસભાની ચૂંટણીને લઈને બુથ લેવલની કામગીરી કરી શકે તેવા 11 યુવાનોની સંગઠન સમિતિની રચના પણ કરાઈ. આજરોજ આંધી મુકામે કેજરીવાલના ગેરંટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં મહિલાને સન્માન નિધિ, શિક્ષિત બેરોજગારને જે મહિને 3000 રૂપિયા પણ તેનું ગેરંટી કાર્ડ આપવામાં આવ્યું, અને જે વીજળી મફત આપવાના છે એનું કાર્ડ વિતરણ કરવામાં આવ્યું. પહેલેના સમયની અંદર જ્યારે કેજરીવાલ પાર્ટીમાં કોઈ માણસને જોઈન કરવું હોય તો ફાંફા પડી જતા હતા, પણ હવે જનતાનો આક્રોશ અને ભ્રષ્ટાચાર, તાનાશાહી, મનમાની એની સામે આમ જનતા બહુ નારાજ છે અને બહુ જ નિરાશ થઈ ફરે છે, જેના કારણે હવે કોઈને કાલાવાળા કરવા પડતા નથી અને સ્વયંભૂ આમ જનતા છે. ખાસ કરીને નવયુવાન ભાઈઓ આ પાર્ટીમાં જોઈન થવા ખૂબ ઉત્સાહભેર જોડાય છે. એના પરથી એવું પાક્કું લાગે છે કે આ વખતે ગાંધીનગરની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બેસશે એવું સેવાઈ રહ્યું છે. એવું આ લોકોનું માનવું છે કે આ વખતે ચોક્કસ જ ગાંધીનગરની ગાદી પર કેજરીવાલની સરકાર બેસશે. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગઢવી ગુજરાત.